બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર મંડળના ઉપક્રમે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ શહેર ભાજપ દ્વારા આયોજિત કારોબારીની બેઠક પ્રાંતિજ બાંકરિયા બસ સ્ટેશન પાસે આવેલ શેઠ પીએનડીઆર હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી અને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, રેખાબેન ચૌધરી, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકાના કોર્પોરેટરો, ભાજપ કાર્યકરો, આગેવાનો, વિવિધ મોરચાના પ્રમુખો, મંત્રીઓ, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તો પાલિકા તથા આગામી 2024માં આવનાર લોકસભાની ચૂંટણીઓની તૈયારી સ્વરૂપે મળેલ આ બેઠકમાં મંચસ્થ મહાનુભાવોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આગામી ચૂંટણીની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। તો પાર્ટીના કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપીને 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો ફરીથી લહેરાય તે માટે અત્યારથી જ કટિબદ્ધ બનવા ઉપસ્થિત સૌ કોઈ આગેવાનો અને કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી। જીલ રાવલ, JDSTV, પ્રાંતિજ। અમારા ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ રાષ્ટ્રીય કારોબારીના અંતે મંડળની કારોબારી આજે મળી હતી। એમાં અપેક્ષિત કાર્યકર્તાઓની શ્રેણીમાં સર્વે ઉપસ્થિત રહ્યા હતા અને જે રાજકીય પ્રસ્તાવો સહિત બજેટની કામગીરી તેમજ રાષ્ટ્રપતિના ઉદ્બોધન બાદ વડાપ્રધાનશ્રીના ઉદ્બોધનના મુદ્દાઓ વિશે સવિશેષ ચર્ચા થઈ। પંડિત દીનદયાળજીની તિથિના કારણે એમને પણ સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી છે। બુજ સશક્તિકરણ સહિત અન્ય જે કંઈ બી નગરપાલિકાના ઇલેક્શનો અને આગામી યોજનાઓ આવી રહી છે લોકસભાની ચૂંટણીને લક્ષીને, એ તમામ બાબતોની ચર્ચાઓ અહીંયા કરવામાં આવી છે। સૌએ જવાબદારીપૂર્વક આ તમામ જવાબદારીને નિભાવવા માટેની તૈયારી બતાવી છે। આજે જ્યારે પ્રતિશેરની કારોબારી મળી હતી, એમાં અમારા પ્રદેશના પ્રભારી પણ તેમજ ધારાસભ્ય પણ પૂર્વ મંત્રીશ્રી બધા હાજર રહ્યા અને મંડળના પણ બધા કાર્યકર્તાઓ હાજર રહ્યા પ્રણાલિકા મુજબ। પણ અહીંયા જે ચર્ચા થઈ તો આવતા દિવસોમાં પાર્ટીનું કામ કરવાની, પાર્ટી કઈ રીતે આગળ વધે એની જ્યારે મેઇન વાત હોય તો કે આદરણીય નરેન્દ્રભાઈએ જે બજેટ રજૂ કર્યું અને સર્વ વિરોધી અથવા તજજ્ઞોએ પણ એને વખાણ્યું છે। કોઈએ પણ રાજકીય ભાષામાં એવું નહીં કહ્યું કે આ ચૂંટણીલક્ષી બજેટ છે, આ વિકાસલક્ષી બજેટ છે। અને વિકાસ જ્યારે ભારતના લક્ષીની વાત થઈ હોય, એ વાત મનમાં અહીંયા મૂકવામાં આવી ત્યારે ખરેખર દેશના માટે આદરણીય નરેન્દ્રભાઈ જે વિકાસલક્ષી કામ કરી રહ્યા છે એમાં આપણે બધા સહયોગ આપીએ અને કદમ સે કદમ મિલાવી આગળ વધીએ। આપ સૌ પણ એમાં સાથે જોડાઈ આ દેશની પ્રગતિ પર લઈ જાય, સર્વોપરી લઈ જાય।